ઉનાના કાજરડી ગામની યુવા દીકરી ભારતીય સેનાની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન ફરી. ગીર સોમનાથના ઉનાના કાજરડી ગામની યુવા દીકરી કિરણ ભારતીય નૌસેનાની સિલકા ઓડિશામાં ટ્રેનિંગ પૂર્ણ કરીને માદરે વતન કાજરડી પહોંચતા જ ભારત માતા કી જય વંદે માતરમના નારાઓથી કાજરડી ગામ ગુંજી ઉઠ્યું. ગીર સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત ઉનાના કાજરડી ગામે કોરી સમાજની 20 વર્ષીય યુવા દીકરીને ગામના લોકો અને આખો કોરી સમાજ આ દીકરીને સફેદ કારમાં હાથમાં ત્રિરંગો લહેરાવતી દીકરીને ફૂલહાર અને પુષ્પગુચ્છ આપી દેશભક્તિ ગીતો ઉપર વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે કિરણના પિતા બિજલભાઈએ જણાવ્યું હતું કે હું પણ ઓલ ઇન્ડિયા નેશનલના દોડનો ખેલાડી છું. લાંબી કૂદ, ઓપન, ગુજરાત ક્રોસ કન્ટ્રી તેમજ 5000 મીટર દોડના ખેલાડી હોય દીકરી કિરણને ભારતીય નૌસેનામાં ભરતી માટે બંને પતિ પત્ની દ્વારા પ્રેરિત કરીને ભારતીય નૌસેનામાં સામેલ કરેલ છે. અમારી આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેથી દીકરીને ઉચ્ચ શિક્ષણ આપવું હોય તેથી મારી પત્નીએ પોતાના ઘરેણાં વેચીને ભારતીય નૌસેનાની ટ્રેનિંગ પૂર્ણ કરાવી છે. સમાજની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપો અને પરિવાર, ગામ, શહેર, રાજ્ય, દેશનું નામ રોશન કરો. દીકરીઓને અધૂરું શિક્ષણ આપવાથી માતા પિતાને પાપ લાગે છે. કોરી સમાજની દીકરીના ભવ્ય સ્વાગત માટે માનો આખો કોરી સમાજ ગેલમાં આવી ગયો હતો. કારણ કે આ કોરી સમાજની દીકરીએ દેશમાં આખા કોરી સમાજનું ગૌરવ વધાર્યું છે. દેશના ઇતિહાસમાં પ્રથમ વખત ઉનાના કાજરડી ગામની કોરી સમાજની 20 વર્ષીય યુવા દીકરીએ ભારતીય નૌસેનાની ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ મુંબઈ ખાતે પોસ્ટિંગ મળી છે. ત્યારે માદરે વતન આવતા જ આ દીકરીએ સમાજની દીકરીઓને એક જ શીખ આપી કે આપણું લક્ષ્ય અને સપનું જ હોય તેના માટે સખત મહેનત કરીને પૂર્ણ કરવું, બીજા કોઈને પણ ન માનવું. દીકરી કિરણના માતા પિતા અને આખા ગામના લોકો સહિત આખા કોરી સમાજ આગેવાનો ગીર સોમનાથ તાલુકા પંચાયત પ્રમુખ શામતભાઈ સાદુરભાઈ ચારણીયા પૂર્વ પ્રમુખે આ દીકરીને શુભકામનાઓ પાઠવી હતી અને આ દીકરીએ વડીલોના આશીર્વાદ લીધા હતા તેમજ વંદે માતરમ ગીત ઉપર આખા સમાજના લોકોને સેલ્યુટ આપી અભિવાદન ઝીલી ભારતીય નૌસેના અને દેશ પરિવાર, ગામ અને સમાજનું ગૌરવ વધાર્યું છે. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ.